गुड मॉर्निंग बाळको, स्टैंडर्ड 5 इंग्लिश स्वाध्याय पोथी। बाळको, आपणे आगळना वीडियोमां लिटल स्टेप 7, 8, 9 कर्युं हतुं। त्यार पछीनुं आपणुं छे लिटल स्टेप 10, 11, 12। वेर, वेर एटले क्या। कोई पण व्यक्ति, वस्तु, प्राणी, पक्षी वगैरे क्या छे ते जाणवा माटे वेर वडे प्रश्न पूछवामां आवे छे। आ प्रश्नना उत्तरमां इन, ऑन, अंडर जेवा शब्दनो उपयोग करी स्थळ निर्देश करवामां आवे छे। इन एटले के अंदर, ऑन एटले नी ऊपर अने अंडर एटले नी नीचे। तो बाळको, आपणे प्रश्न पूछे त्यारे तेने आपणे स्थळ दर्शाववुं होय के ते क्यां छे, तो आपणे कबाटमां होय, अहीं तमने एक्ઝામ્પલ આપેલું છે કે આ બોલ કબાટની અંદર છે, તો અંદર માટે અહીં તમને ઇન બતાવેલું છે, તો આપણે ઇન વડે દર્શાવીશું। ઓન એટલે કે ઉપર અને અંડર એટલે કે નીચે। તો આપણે જોઈએ એક્ઝામ્પલ। ફર્સ્ટ ઇઝ, ઇટ ઇઝ ઇન ધ કબોર્ડ, ઇટ ઇઝ ઇન ધ કબોર્ડ। અહીં તમને પ્રશ્ન પૂછેલો છે કે વેર ઇઝ ધ બોલ, દડો ક્યાં છે, તો અહીં તમને ચિત્રમાં બતાવે છે કે કબાટની અંદર છે, તો આપણે આન્સર શું આવશે, ઇટ ઇઝ ઇન ધ કબોર્ડ। ઇન એટલે કે અંદર, તે કબાટમાં છે। ત્યાર પછી બીજું છે, ઇટ ઇઝ ઓન ધ કબોર્ડ, અહીં તમને ચિત્રમાં બતાવે છે કે કબાટની ઉપર બોલ છે, તો ઇટ ઇઝ ઓન ધ કબોર્ડ, ઓન એટલે કે ઉપર, તે કબાટની ઉપર છે। તો બાળકો, તમારે ધ્યાન રાખવાનું છે અને યાદ રાખવાનું છે કે ઇન એટલે અંદર, ઓન એટલે ની ઉપર, અને અંડર એટલે ની નીચે દર્શાવવા માટે વપરાય છે। ત્યાર પછી થર્ડ છે, ઇટ ઇઝ અંડર ધ કબોર્ડ, અંડર એટલે કે નીચે, અહીં બોલ તમને કબાટની નીચે બતાવેલો છે, તો આન્સર શું આવશે બાળકો, ઇટ ઇઝ અંડર ધ કબોર્ડ, તે કબાટની નીચે છે। ત્યાર પછી આપણો ફર્સ્ટ ક્વેશ્ચન ઇઝ, ચિત્ર જોઈ પ્રશ્ન વાંચો અને કૌંસમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરીને લખો। અહીં તમને એક એક્ઝામ્પલ બતાવેલું છે, વેર ઇઝ ધ બુક, બુક ક્યાં છે, તો આન્સર ઇઝ બુક ટેબલની ઉપર છે, ઉપર માટે શું આવશે બાળકો, ઓન, તો ઇટ ઇઝ ઓન ધ ટેબલ, તો આપણે ઓન વડે દર્શાવીશું, ઇટ ઇઝ તે ઓન ધ ટેબલ એટલે ટેબલની ઉપર છે। ત્યાર પછી આપણને અહીં ફર્સ્ટ ઇઝ, વેર ઇઝ ધ કાઉ, ગાય ક્યાં છે, તો ટ્રીની નીચે છે, નીચે માટે અંડર આવશે બાળકો, તો ઇટ ઇઝ અંડર ધ ટ્રી, તે ઝાડની નીચે છે। ત્યાર પછીનું નેક્સ્ટ પેજ, પેજ નંબર 21, ત્યાં આપેલું છે સેકન્ડ ક્વેશ્ચન, વેર ઇઝ ધ બુક, બુક ક્યાં છે, અહીં તમને બુક બતાવી છે, તે બુક ક્યાં છે, બેગની અંદર છે, તો અંદર માટે ઇન વપરાશે બાળકો, ઇટ ઇઝ ઇન ધ બેગ એટલે તે બેગની અંદર છે। ત્યાર પછી થર્ડ, વેર ઇઝ ધ ગ્લાસ, ગ્લાસ ક્યાં છે, તો ટેબલની ઉપર છે, ઉપર માટે ઓન વપરાશે, ઇટ ઇઝ ઓન ધ ટેબલ, તે ટેબલની ઉપર છે। ત્યાર પછી વેર ઇઝ ધ મંકી, વાંદરો ક્યાં છે, તો તે છાપરાની ઉપર છે, તો ઉપર માટે ઓન આવશે બાળકો, ઇટ ઇઝ ઓન ધ રૂફ, રૂફ એટલે છાપરું, તે છાપરાની ઉપર છે। ત્યાર પછી 5 નંબર, વેર ઇઝ ધ ફિશ, માછલી ક્યાં છે, પાણીની અંદર છે, તો આન્સર ઇઝ ઇટ ઇઝ ઇન વોટર, તે પાણીની અંદર છે। ત્યાર પછી 6 નંબર, વેર ઇઝ ધ કેટ, બિલાડી ક્યાં છે, ચેરની નીચે છે, તો અંડર એટલે નીચે, તો આપણે લખીશું ઇટ ઇઝ અંડર ધ ચેર, તે ખુરશીની નીચે છે। ત્યાર પછી 7 નંબર, વેર ઇઝ ધ ફ્લાવર, એટલે કે ફૂલ ક્યાં છે, તે પોટની અંદર છે, તો આન્સર ઇઝ ઇટ ઇઝ ઇન ધ વેસ, એટલે કે તે આ જે કુંજો છે, પોટ છે, તેની અંદર છે, ઇન એટલે કે અંદર, ઇટ ઇઝ ઇન ધ વેસ। ત્યાર પછી નેક્સ્ટ પેજ, પેજ નંબર 22, ત્યાં તમને ક્વેશ્ચન નંબર 8 આપેલો છે, વેર ઇઝ ધ ક્લોક, એટલે કે ઘડિયાળ ક્યાં છે, તો એ તમારે હોમવર્કમાં લખવાનું છે કે ઘડિયાળ દિવાલ પર છે, તો દિવાલની ઉપર છે, તો ઉપર માટે ઓન વપરાશે બાળકો, એ તમારે હોમવર્કમાં લખવાનું છે। ત્યાર પછી ક્વેશ્ચન નંબર 9, ક્વેશ્ચન નંબર 10, ક્વેશ્ચન નંબર 11 અને ક્વેશ્ચન નંબર 12,
એ તમારે હોમવર્કમાં કમ્પ્લીટ કરવાનું રહેશે બાળકો. ત્યાર પછીનું નેક્સ્ટ પેજ, પેજ નંબર 23. વોટ ઇઝ ઇટ, તે શું છે? વોટ કલર ઇઝ ઇટ, તે કયા રંગનું છે? તો ચાલો બાળકો આપણે તેના વિશે જોઈએ. વોટ ઇઝ ઇટ, તે શું છે? કોઈ પણ વસ્તુ, પ્રાણી, પક્ષી વગેરે વિશે જાણવા માટે વોટ વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. વોટ કલર ઇઝ ઇટ, તે કયા રંગનું છે? કોઈ પણ વસ્તુ, પ્રાણી, પક્ષી, ફળ, ફૂલ વગેરેના રંગ વિશે જાણવા માટે વોટ કલર ઇઝ ઇટ વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. તો અહીં આપણને એક્ઝામ્પલ્સ આપેલા છે. ફર્સ્ટ ઇઝ વોટ ઇઝ ઇટ, તે શું છે? તો બાળકો તમને આ ચિત્રમાં શું દેખાય છે? લેમન એટલે કે લીંબુ. તો આન્સર ઇઝ ઇટ ઇઝ અ લેમન, તે લીંબુ છે. ત્યાર પછી સેકન્ડ ક્વેશ્ચન આપણને કરેલો છે, વોટ કલર ઇઝ ઇટ, તે કયા રંગનું છે? તો બાળકો લીંબુ કયા રંગનું હોય છે? પીળું. તો આપણે આન્સર લખવાનો છે ઇટ ઇઝ યલો. ત્યાર પછી સેકન્ડ નંબર, વોટ ઇઝ ઇટ, તે શું છે? તો આ શેનું ચિત્ર છે બાળકો? સ્વન એટલે કે હંસનું છે. તો આપણે આન્સર ઇઝ ઇટ ઇઝ અ સ્વન, તે હંસ છે. ત્યાર પછી સેકન્ડ ક્વેશ્ચન ઇઝ વોટ કલર ઇઝ ઇટ, તે કયા રંગનો છે? વ્હાઇટ રંગનો. તો આપણે આન્સર ઇઝ ઇટ ઇઝ વ્હાઇટ, તે સફેદ છે. ત્યાર પછી સેકન્ડ ક્વેશ્ચન, ચિત્ર જોઈ પ્રશ્ન વાંચો, કોષમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરી લખો. અહીં આપણને ફર્સ્ટ એક્ઝામ્પલ આપેલું છે, વોટ ઇઝ ઇટ, તે શું છે? તો આ તમને શેનું ચિત્ર દેખાય છે બાળકો? કાગડાનું. તો આપણે આન્સર લખવાનું છે ઇટ ઇઝ અ ક્રો. અહીં તમને કોષમાં આપેલા છે તેમાંથી યોગ્ય જે આન્સર હોય એ તમારે લખવાનો છે. વોટ કલર ઇઝ ઇટ, તે કયા રંગનો છે? તો બાળકો કાગડાનો રંગ કયો હોય છે? બ્લેક. તો આપણે આન્સર ઇઝ ઇટ ઇઝ બ્લેક. ત્યાર પછી અહીં આપણે ફર્સ્ટ આપેલું છે, વોટ ઇઝ ઇટ, આ શું છે અથવા તો તે શું છે? તો આન્સર ઇઝ ઇટ ઇઝ અ ક્લાઉડ, એટલે કે તે વાદળ છે. ત્યાર પછી વોટ કલર ઇઝ ઇટ, તે કયા રંગનો છે? વ્હાઇટ રંગનો. તો ઇટ ઇઝ વ્હાઇટ. ત્યાર પછી નેક્સ્ટ પેજ, પેજ નંબર 24, ક્વેશ્ચન નંબર 2, વોટ ઇઝ ઇટ, તે શું છે? તો બાળકો આ શેનું ચિત્ર છે? બ્રિંજલ. તો આન્સર ઇઝ ઇટ ઇઝ અ બ્રિંજલ. વોટ કલર ઇઝ ઇટ, તે કયા રંગનું છે? તો આન્સર ઇઝ ઇટ ઇઝ પર્પલ, તે પર્પલ છે એટલે કે જાંબલી છે. ત્યાર પછી 3 નંબર, વોટ ઇઝ ઇટ, તે શું છે? તો બાળકો આ શેનું ચિત્ર છે? ટમેટો. તો આન્સર ઇઝ ઇટ ઇઝ અ ટમેટો. વોટ કલર ઇઝ ઇટ, ઇટ ઇઝ રેડ. ટમેટો કેવા કલરનો હોય છે બાળકો? રેડ કલરનો. તો આન્સર ઇઝ ઇટ ઇઝ રેડ. ત્યાર પછી નેક્સ્ટ 4 નંબર, વોટ ઇઝ ઇટ, તે શું છે? ઇટ ઇઝ અ ટ્રી, તે ઝાડ છે. વોટ કલર ઇઝ ઇટ, તો બાળકો ટ્રીનો કલર કયો હોય છે? ગ્રીન કલર. તો આન્સર ઇઝ ઇટ ઇઝ ગ્રીન. ત્યાર પછી 5 નંબર, વોટ ઇઝ ઇટ, તે શું છે? ઇટ ઇઝ અ પોટ, તે પોટ છે. વોટ કલર ઇઝ ઇટ, તે કયા કલરનું છે? ઇટ ઇઝ બ્રાઉન, તે કથ્થઈ કલરનું છે. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 6, એ તમારે હોમવર્કમાં લખવાનો રહેશે બાળકો. ત્યાર પછી 7 નેક્સ્ટ પેજ પર છે, ક્વેશ્ચન નંબર 8, ક્વેશ્ચન નંબર 9 અને ક્વેશ્ચન નંબર 10, એ 5 ક્વેશ્ચન તમારે હોમવર્કમાં લખવાના રહેશે બાળકો. ત્યાર પછીનો પ્રશ્ન છે, ઇટ ઇઝ એન એપલ, અંગ્રેજીમાં કોઈ પણ વસ્તુ, પ્રાણી, પક્ષી, ફળ, ફૂલ વગેરે વિશે જાણવા માટે ઇઝ ઇટ પ્રશ્ન પૂછવામાં આવે છે. બાળકો પ્રશ્ન પૂછવા માટે ઇઝ આગળ આવશે અને ઇટ પાછળ મૂકવાનું છે. તો ઇઝ ઇટ એન એપલ અને પ્રશ્નાર્થ વાક્ય, એવી રીતે પ્રશ્નવાક્ય બનાવવાના રહેશે બાળકો. આ પ્રશ્નનો ઉત્તર યસ અથવા નોમાં આપવામાં આવે છે. એક્ઝામ્પલ, ઇઝ ઇટ એન એપલ, શું તે સફરજન છે? અહીં તમને સફરજનનું ચિત્ર દેખાય છે. તો આન્સર આપણે યસમાં આપવાનો છે બાળકો. યસ ઇટ ઇટ ઇઝ, તે હા તે સફરજન છે. ત્યાર પછી સેકન્ડ નંબર,
इज इट अ बोट, શું તે હોડી છે. નો બાળકો, અહીં આપણને બસ આપેલી છે તો આન્સર આપણે નો માં આપવાનો છે. નો ઇઝ, ઇટ ઇઝન્ટ, તો બાળકો આ ઇઝન્ટ છે તે ઇઝ નોટનું શોર્ટ ફોર્મ છે, એટલે કે ટૂંકું રૂપ છે. તમે ઇઝ ઇઝન્ટની જગ્યાએ તમે ઇઝ નોટ પણ લખી શકો છો, નો ઇટ ઇઝ નોટ એમ પણ લખી શકો છો. ત્યાર પછી નેક્સ્ટ પેજ, પેજ નંબર 26, પ્રશ્ન નંબર 3. ચિત્ર જોઈ પ્રશ્ન વાંચો અને કોષમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરીને લખો. અહીં તમને ફર્સ્ટ એક્ઝામ્પલ આપેલું છે. ઇઝ ઇટ અ બેટ, શું તે બેટ છે. તો ન, અહીં આપણને કેપનું પિક્ચર આપેલું છે તો આપણે આન્સર નોમાં આપવાનો છે. નો ઇટ ઇઝન્ટ, બાળકો તમે ઇઝન્ટની જગ્યા પર તમે ઇઝ નોટ પણ લખી શકો છો, ઇઝ નોટનું ટૂંકું રૂપ થાય છે ઇઝન્ટ. ત્યાર પછીનો, ઇઝ ઇટ અ ટેબલ, શું તે ટેબલ છે. તો આપણે આન્સર યસમાં આપવાનો છે, યસ ઇટ ઇઝ, હા તે ટેબલ છે. એવી જ રીતે આપણને અહીં જાતે આન્સર લખવાના છે બાળકો. ફર્સ્ટ ઇઝ ક્વેશ્ચન છે, ઇઝ ઇટ અ ટ્રેન, તો આ શું તે ટ્રેન છે. તો યસ ઇટ ઇઝ, હા તે છે, તે ટ્રેન છે. ત્યાર પછી સેકન્ડ નંબર, ઇટ ઇઝ અ, ઇઝ ઇટ અ મેરીગોલ્ડ, શું તે મેરીગોલ્ડ એટલે કે ગલગોટો છે. નો આ તો સનફ્લાવર છે બાળકો, તો આન્સર આપણે નો માં આપવાનો છે, નો ઇટ ઇઝન્ટ. ત્યાર પછી થર્ડ નંબર, ઇઝ ઇટ અ ટમેટો, શું તે ટમેટું છે. તો આન્સર ઇઝ યસ ઇટ ઇઝ, હા તે છે. ત્યાર પછી ફોર નંબર, પેજ નંબર 27, ક્વેશ્ચન નંબર 4, ઇટ ઇઝ અ સ્પેરો, શું તે ચકલી છે. નો બાળકો આ તો પેરોટ છે, તો આન્સર આપણે નો માં આપવાનો છે, આન્સર ઇઝ નો ઇટ ઇઝન્ટ, ના તે નથી. ફાઇવ નંબર, ઇટ ઇઝ અ બનાના, શું તે કેળું છે. આન્સર ઇઝ યસ, યસ ઇટ ઇઝ, હા તે બનાના છે. સિક્સ નંબર, ઇટ ઇઝ અ બેલ, શું તે બેલ છે. તો આન્સર ઇઝ યસ ઇટ ઇઝ, હા તે બેલ છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 7, એ તમારે હોમવર્કમાં લખવાનો રહેશે બાળકો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 8, એ પણ તમારે હોમવર્કમાં લખવાનો છે. ક્વેશ્ચન નંબર 9 અને ક્વેશ્ચન નંબર 10, એ ફોર ક્વેશ્ચન તમારે હોમવર્કમાં કમ્પ્લીટ કરવાના રહેશે બાળકો. તમારે યસ અથવા નોમાં આન્સર લખવાના છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, હાઉ મેની પેન્સ આર ધેર, હાઉ મેની એટલે કે કેટલા. કોઈ પણ વ્યક્તિ વસ્તુ વગેરેની સંખ્યા જાણવા માટે હાઉ મેની વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. આ પ્રશ્નના ઉત્તરમાં એક ચોક્કસ સંખ્યા હોય છે. એક્ઝામ્પલ છે, ફર્સ્ટ ઇઝ હાઉ મેની બોલ્સ આર ધેર, અહીં આપણને કેટલા બોલ્સ આપેલા છે, અથવા તો કેટલા દડા છે. તે થ્રી બોલ્સ, કેટલા છે બાળકો, થ્રી, 1, 2, 3, તો આન્સર ઇઝ થ્રી બોલ્સ. અને બાળકો તમારે બોલ લખવાનું નથી, કેમ કે એક કરતાં વધુ બોલ છે તે બહુવચનમાં આવશે, તો બહુવચન માટે એસ લાગે, તો બોલ્સ લખવાનું છે બાળકો. ત્યાર પછી હાઉ મેની ગર્લ્સ આર ધેર, તો અહીં આપણને કેટલી ગર્લ્સ આપેલી છે બાળકો, 2, તો આન્સર ઇઝ 2 ગર્લ્સ. અહીં આપણને નંબર્સ આપેલા છે, ઓ એન ઇ, 1 એટલે 1, ટી ડબલ્યુ ઓ, 2 એટલે 2. બાળકો તમારે આ નંબરના સ્પેલિંગ યાદ રાખવાના છે, ટી એચ આર ડબલ ઇ, 3 એટલે 3, એફ ઓ યુ આર, 4 એટલે 4, એફ આઈ વી ઈ, 5 એટલે 5, એસ આઈ એક્સ, 6 એટલે 6, એસ ઈ વી ઈ એન, 7 એટલે 7, ઈ આઈ જી એચ ટી, 8 એટલે 8, એન આઈ એન ઈ, 9 એટલે 9, TEN, 10 એટલે 10. તો બાળકો તેના પરથી આપણે અહીં
क्वेश्चन आंसर लखवाना छे। फोर क्वेश्चन इज चित्र जोई प्रश्न वाँचो अने कौशमांथी योग्य उत्तर पसंद करीने लखो। एक्जाम्पल छे हाउ मेनी कप्स आर देर, અહીં આપણને કેટલા કપ્સ આપેલા છે બાળકો, અથવા તો કેટલા કપ છે, વન ટુ થ્રી, તો આન્સર ઇઝ થ્રી કપ્સ। અને બાળકો કપ્સ લખવાનું છે કેમ કે એક કરતાં વધારે કપ છે તે બહુવચનમાં થશે, તો થ્રી કપ્સ। ત્યાર પછી નેક્સ્ટ પેજ, પેજ નંબર 29, ફર્સ્ટ ક્વેશ્ચન ઇઝ હાઉ મેની સ્ટાર્સ આર ધેર, કેટલા સ્ટાર્સ છે બાળકો, આપણે કાઉન્ટ કરીએ, વન टू थ्री फोर फाइव सिक्स सेवन एट नाइन, कितना स्टार थे या बाळको, नाइन स्टार, तो आंसर इज नाइन स्टार्स। टू नंबर हाउ मेनी फ्लावर्स आर देर, तो आपणे फ्लावर्स गणवाना छे, वन टू थ्री फोर फाइव सिक्स सेवन, तो आंसर इज सेवन फ्लावर्स। थ्री नंबर हाउ मेनी ब्रिंजल्स आर देर, केटला रींगण छे बाळको, थ्री, तो आंसर इज थ्री ब्रिंजल्स। फोर नंबर हाउ मेनी मेंगोस आर देर, केटला मेंगोस छे बाळको, फाइव, तो आंसर इज फाइव मेंगोस। त्यार पछी फाइव नंबर हाउ मेनी बलून्स आर देर, तो आंसर इज फाइव, अहीं केटला बलून्स छे बाळको, फाइव, तो आंसर इज फाइव बलून्स। तेवी ज रीते बाळको तमारे क्वेश्चन नंबर सिक्स ए तमारे होमवर्क में लखवानो रहेशे, क्वेश्चन नंबर सेवन, क्वेश्चन नंबर एट, क्वेश्चन नंबर नाइन, क्वेश्चन नंबर टेन, એ તમારે હોમવર્કમાં લખવાનું છે બાળકો। તમારે કાઉન્ટ કરીને લખવાનું છે કે કેટલી કાઇટ છે, કેટલી બુક છે, કેટલી પેન્સિલ છે, એના નંબર તમારે લખવાના છે। ત્યાર પછીનો પ્રશ્ન છે હુ ઇઝ શી, અંગ્રેજીમાં કોઈ પણ વ્યક્તિનું નામ અથવા તે વ્યક્તિ કોણ છે તે જાણવા માટે હુ વડે પ્રશ્ન પૂછવામાં આવે છે। તો અહીં તમને એક્ઝામ્પલ્સ આપેલા છે, હુ ઇઝ શી, તે કોણ છે, તો શી ઇઝ મીતા, તે મીતા છે, તો વુ એટલે કે કોણ, વુ હોય એટલે કે કોણ, આપણે કોઈ પણ વ્યક્તિ વિશે જાણવું હોય તો આપણે વુ વડે પ્રશ્ન પૂછીએ છીએ બાળકો। ત્યાર પછી છે શી ઇઝ માય સિસ્ટર, તે મારી બહેન છે। સેકન્ડ ક્વેશ્ચન ઇઝ વુ ઇઝ હી, તે કોણ છે, હી ઇઝ રોહિત, તે રોહિત છે। બાળકો શી છે તે સ્ત્રીલિંગ માટે વપરાય છે, અથવા તો છોકરી અથવા સ્ત્રી માટે શી વપરાય, અને હી છે એ પુરુષ અથવા છોકરા માટે હી વાપરવામાં આવે છે, એ તમારે યાદ રાખવાનું છે બાળકો। જો બાળકો તમારે શી છે એ તમારે છોકરી અથવા તો સ્ત્રીનું નામ હોય તે દર્શાવવા માટે વપરાય છે, અને હી હોય એ તમારે છોકરા અથવા પુરુષ માટે વપરાય છે, તો એ તમારે યાદ રાખવાનું છે બાળકો। શી છે એ છોકરી અથવા સ્ત્રી માટે વપરાય છે, અને હી છે એ છોકરા અથવા પુરુષ માટે વપરાય છે। તો આપણે જોઈએ પેજ નંબર 31, ત્યાં આપેલું છે ક્વેશ્ચન નંબર 5, ચિત્ર જોઈ પ્રશ્ન વાંચો અને કૌંસમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરી લખો। એક્ઝામ્પલ ઇઝ હુ ઇઝ હી, તે કોણ છે, તો બાળકો હી છે તે અહીં છોકરા માટે વપરાય છે, તો અહીં આપણને આપેલું છે હી, હી ઇઝ વિનય, તે વિનય છે। ત્યાર પછી ફર્સ્ટ ઇઝ હુ ઇઝ શી, તે કોણ છે, તો બાળકો આપણને અહીં છોકરી આપેલી છે, તો છોકરી માટે શી વપરાય છે, તો આપણે આન્સર ઇઝ શી ઇઝ માય સિસ્ટર, તે મારી બહેન છે। ત્યાર પછી સેકન્ડ નંબર હુ ઇઝ હી, તે કોણ છે, તો બાળકો આપણને અહીં હી છે તે પુરુષ માટે વપરાય છે, તો હી આપણને પુરુષ માટે વાપરવા આવે છે, તો આન્સર ઇઝ હી ઇઝ માય ફાધર, તે મારા પિતા છે। ત્યાર પછી થર્ડ નંબર હુ ઇઝ શી, તે કોણ છે, તો આન્સર ઇઝ શી ઇઝ ટીના, તે ટીના છે।
त्यार पछी फोर नंबर हु इज ही ते कोण छे तो आंसर इज ही इज नितिन। तो बाळको आपणने ही माटे छोकरा माटे ही वपराय छे तो आपणे आंसर पण ही मां ज लखवानो रहेशे ही इज नितिन। त्यार पछी नेक्स्ट पेज जोईए पेज नंबर 32 हु इज शी ते कोण छे शी इज माय मदर ते मारी माता छे। सिक्स नंबर हु इज ही ते कोण छे तो आंसर इज ही इज अमर ते अमर छे। बाळको अहीं तमारू चेप्टर लिटल स्टेप 10, 11, 12 तेनी एक्सरसाइज अहीं पूर्ण थई छे। तो तमारे पण तमारी स्वाध्याय पोथीमां आ स्टेपनी एक्सरसाइज पूर्ण करवानी रहेशे। હવે આપણે આના પછીના વિડીયોમાં મળીશું।